हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय मा महादेव। मैं तमने गया पीरियड की अंदर एक पक्षीनुं चित्र शीखवाड़ेलुं हतुं। तमे तमारी स्लेट में मस्त मजानुं पक्षीनुं चित्र तमे शीखी गया हशो, मस्त मजानी प्रेक्टिस करी लीधी हशे अने तमने लोकोने आवड़ी गयुं हशे। आजे एक अलग प्रकारनुं करवानुं छे, एक त्रिकोण चोरस ने लंबचोरस लेवानुं छे अने तेनी अंदर कैलिग्राफी करवानी छे। ए एकबीजा ऊपर ओवरलेप आवे ने एवी रीतना, ओवरलेप एटले एकबीजा ऊपर आवे ए रीतना। तो तमारे पण पाटी अने पेननी मददथी स्लेटमां ज करवानुं छे। तो आ तमे समझी लो, आ तमारी एक स्लेट छे। हुं भले कागळनी अंदर एक ड्रॉइंग शीटनी अंदर वर्क करूँ पण तमारे लोकोने स्लेटनी अंदर ज करवानो छे। तो के आवी रीतना जो पहेला एक चोरस दोरीशुं आपणे, सरस मस्त मजानो चोरस दोरवानो छे। આપણે એક ચોરસ દોર્યું, હવે અહીંયા એક લંબ ચોરસ દોરવાનું છે। સરસ સીધી સ્કેલ રાખીને દોરજો જેથી કરીને ત્રાસુ ન થાય એ રીતના હો। હવે એક ત્રિકોણ કરવાનું છે, આ પ્રમાણે ચોરસ લંબચોરસ ને ત્રિકોણ। પહેલા તમે ત્રિકોણ દોરો કે લંબચોરસ દોરો કોઈ પણ ચાલે, પણ વસ્તુ ચોરસ લંબચોરસ ને ત્રિકોણ જ લેવાની। એની અંદર હવે આપણે કેલિગ્રાફી કરવાની છે। તો કેલિગ્રાફી આપણે ત્રિકોણની અંદર 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 ત્રિકોણ કરતા હતા, ગોળની અંદર ગોળ ગોળ કરતા હતા, એ જ રીતના કરવાની છે, પણ થોડીક અલગ રીતે કરવાની છે। કોઈ પણ જગ્યાએથી આપણે શરૂ કરીએ, આ રીતે સરસ સીધી લાઈનમાં તમારે પેન આંકવાની છે। ક્યાંય છેડે જોઈન્ટ નથી કરવાનું, ષડંગ સાપ આકારની જેમ જ લેવાનું છે। અહીંયા જોઈન્ટ નથી કરી દેવાનું, કન્ટિન્યુ જ રાખવાનું છે। કન્ટિન્યુ એટલે કે ષડંગ। આ રીતે પૂરા જે આ ભાગ છે, પૂરા ભાગની અંદર કરવાનું છે। જો આ છેડે પોઈતા આપણે અહીંયા, બરાબર, તો અહીંયાથી હવે જગ્યા નથી, બરાબર, તો અહીંયાથી જ પાછું વળી જવાનું છે અને અહીંયા પૂર્ણ કરવાનું છે આ પ્રમાણે। હવે એવી જ રીતના આ બોક્સની અંદર અલગ કરવાનું છે પાછું, કેવી રીતના, ગોળ નો ચોથો ભાગ એટલે કે આ પ્રમાણે ગોળ હોય એના ચાર ભાગ કરીએ તો આ પ્રમાણે થાય। આપણે એક વર્તુળ હોય ગોળ, એનો અડધો ભાગ અને એનો પાછો અડધો ભાગ કરીએ ત્યારે આવું
એટલે આવું બને આકાર, તો એ આકાર કરવાનો છે આ ભાગની અંદર. જો સમજણ પડી આ પ્રમાણે. હવે બીજા ભાગની અંદર આપણે જોઈએ, અહીંથી ચાલુ કરવાનું છે આ રીતના, ઉપર આટલું ક્રોસમાં. જેટલી તમે આવી રીતના કેલિગ્રાફીની પ્રેક્ટિસ કરશો તેટલા અક્ષર સરસ થશે, તમારું ડ્રોઈંગ પણ મસ્ત થશે, અને આગળ જતા પણ તમારું જે સ્થિતિ લાઇનમાં લખવાનું હોય છે પ્લેન કાગળની અંદર, એટલે કે લાઈન દોર્યા વગરનો, આપણે ટુ લાઈનને દોરેલી હોય છે ને, એ લાઈન દોર્યા વગરનો હોય તેની અંદર તમારું રાઇટિંગ સીધું થાય. જો અહીંયા પાછી હવે જગ્યા પૂર્ણ થઈ જાય છે તો એટલું હવે ત્યાંથી મૂકી દેવાનું. અહીંથી પાછું સ્ટાર્ટ કરીએ આપણે, એની અંદર એક ત્રિકોણ બનાવી નાખવાનો આ પ્રમાણે. અહીંથી લઈ આપણે આગળ વધીએ, પાછી જગ્યા પૂરી થઈ જશે. આ પ્રમાણે પૂર્ણ કરવાનો છે. હવે આગળનો ભાગ જોઈએ આપણે. અહીંથી શરૂ કરીએ આપણે ત્રિકોણની અંદર. સરસ મસ્ત મજાની પ્રેક્ટિસ કરજો. આગળ નથી જાય એમ, એટલે અહીં પાછું આપણે ત્રિકોણ આપી દેવાનો છે આ પ્રમાણે. એક જગ્યાથી સ્ટાર્ટ કરી દઈએ, આ બાજુનું ત્રિકોણ આપણે છે તેમાં કમ્પ્લીટ કરી દઈએ. હવે આ એક વસ્તુ રહી, આ પ્રમાણે સરસ મસ્ત મજાની કેલિગ્રાફી કરવાની છે. ફરી એક વખત કહું તમને, તમારી પાટી ને પેનની અંદર એટલે કે સ્લેટની અંદર તમારે આવી રીતના મસ્ત મજાનું એક ચોરસ લંબચોરસ ત્રિકોણ દોરી તેની અંદર એકબીજા ઉપર આવે એ રીતના સરસ દોરવાનું છે, અને એની અંદર આ પ્રમાણે તમારે કેલિગ્રાફી વર્ક કરવાનું છે. ઓકે, થેન્ક યુ.